21 તારીખના રોજ હાર્દિક પટેલ એક દિવસ ઉપવાસ માટે બેસવાનો હતો, પરંતુ અમદાવાદ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરાતા હાર્દિકના સમર્થનમાં માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં 40 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. 21 તારીખના રોજ હાર્દિક પટેલ એક દિવસ ઉપવાસ માટે બેસવાનો હતો, પરંતુ અમદાવાદ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરાતા હાર્દિકના સમર્થનમાં માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં 40 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ તે લોકો ક્યાં છે ત્યારે આજરોજ વરાછા પોલીસ સ્ટેશન ખાતે જે છે લોકોને અટકાવવા માટે તેમના છોકરાઓ હાજર ન હોવાથી તેમના માતા પિતાની ધરપકડ કરીને વરાછા પોલીસ સ્ટેશન લવાયા હતા. જ્યાં સુધી તેમના બાળકો ન આવે ત્યાં સુધી વરાછા પોલીસ અને રહેવાની ફરજ પાડવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર વિજય પાનસેરિયાએ પોલીસ પર આક્ષેપો કરી અને જણાવ્યું હતું કે વરાછા પોલીસની મનમાની ચાલી રહી છે, જે છોકરાઓને પકડવાના હોય છે છોકરાઓને નહીં પકડી અને તેમના માતા પિતાને પકડી અને ક્યાંક ને ક્યાંક અન્યાય કરી રહ્યા છે. તમે જોશો, બે દિવસ પહેલા જે હાર્દિક પટેલના સમર્થનમાં મિની જવાર સાથે મિની બજાર ખાતે પાસ આંદોલનકારીઓ જે બેઠા હતા ઉપવાસ પર, એમાંથી ઘણાની ધરપકડ કરી એમની સામે ગુનો નોંધવામાં આવ્યો. હવે જે પણ આરોપીઓ છે એમની જગ્યાએ એમના પરિવારના સભ્યોને હેરાન કરવામાં આવી રહ્યા છે. રોજ એક બેને લાવી સવારથી અહીંયા એના પરિવારના સભ્યોને બેસાડી રાખે અને કોઈ પણ કાર્યવાહીના નામે કોઈ પણ કાયદા માં નથી કે આરોપીઓ એના પરિવારને બેસાડી રાખવા. સ્ટેટમેન્ટ લઈ અને છોડી શકો છો, પણ ભાજપ શાસકોના ઇશારે આ પોલીસ તંત્ર એમને સવારથી બેસાડી રાખે, હેરાન કરી રાખે છે. બીજી વાત, અલ્પેશ કથિરિયાના મધરે જે ગઈકાલે વાત કરી હતી કે પોલીસ એમને વારંવાર હેરાન કરે છે, કેમ કે આંદોલનકારીના માતા છે પિતા છે, એવી જ રીતે જે અન્ય આંદોલનકારીઓ છે કાર્યકર્તાઓ છે એમના પરિવારના સભ્યોને પણ હેરાન કરવામાં આવે છે કે ભાઈ આંદોલન તૂટે અને આંદોલન તૂટે તો એમને સત્તામાં પાછો આવવાનો પાછો મોકો મળે. એટલે જે પણ સમાજની માંગણી છે એ માંગણીને ન કરી શકે અને 25 તારીખનું જે ઉપવાસનું આંદોલન છે એ નિષ્ફળ જાય એટલે આંદોલનકારી અને એમના જે પરિવારના સભ્યો છે એમને હેરાનગતિ કરવામાં આવી રહી છે. 100-100%, કેમ કે હાર્દિક પટેલે કરો યા મરોની વાત કરી છે 25 ઓગસ્ટે, એટલે એમને ઉપવાસ કરવા માટેનું સ્થળ પણ નથી આપી રહ્યા. અને જે પણ ગુજરાતમાં જે પણ સક્રિય કાર્યકર્તાઓ છે જે આંદોલનકારીઓ છે એમને એમની ઉપર ખોટા કેસો કરી અને બીજું એમના પરિવારોને પ્રેશરમાં લાવી ધમકાવી આ આંદોલનકારીઓ હટી જાય એટલે આંદોલન તૂટી જાય એ માટેના આ ભાજપ સરકાર અને પોલીસનો ગેરઉપયોગ કરી તોડવાના પ્રયત્ન કરી રહી છે. હાર્દિક પટેલે એવું જણાવ્યું કે હરેકૃષ્ણ પટેલ અને સુરત પોલીસ કમિશનર વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યા છે, ત્યારે શું આ આંતરિક વિવાદ તો ભોગ પાટીદારો બની રહ્યા છે? આપની વાત તદ્દન સાચી છે. એમના આંતરિક વિખવાદના કારણે આંદોલનકારીઓનો અને એમના પરિવારનો ભોગ લેવા રહ્યો છે, એમને હેરાન કરાઈ રહ્યા છે. એમના આંતરિક મામલાને કારણે આવું ન થવું જોઈએ. આંદોલનકારીઓને આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા દેવું જોઈએ, ના કે એમના પરિવારના સભ્યોને હેરાન કરવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, સુરત.